Santhan All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અર્થવર્મ વિશે અર્થવર્મની આંતરિક રચના વિશે અને અર્થવર્મની અંદર શ્વસન તંત્ર કયા પ્રકારનું છે ઉત્સર્જન તંત્ર કયા પ્રકારનું છે અને એનું જે ચેતાતંત્ર છે કયા પ્રકારનું છે તે આજે આપણે જોઈશું હવે આપણે સ્લાઇડ તરફ જોઈશું પહેલાં આપણે જોઈશું રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે અળસિયાનું શ્વસન તંત્ર અળસિયાના શ્વસન તંત્રની અંદર અળસિયાને કોઈપણ પ્રકારના ફેફસા જેવું કોઈ માધ્યમ હોતું નથી ફેફસા આવેલા હોતા નથી એવો પોતાની ચામડી દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે અને એ જે શ્વસનની પ્રક્રિયા થાય છે ચામડી દ્વારા એમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની જે આપલે થાય છે એ ઓક્સિજનની અને કાર્બન ડાયોક્સાઇડની આપલે ફક્ત સિમ્પલ પ્રસરણના માધ્યમથી થાય છે ડિફ્યુઝનના માધ્યમથી થાય છે અને આ જે પ્રસરણ થાય છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના જે અણુઓ હોય છે એની સાંદ્રતાને આધારે થાય છે અને અર્થવર્મની સ્કિન એટલે કે અર્થવર્મની ચામડી એને માટે હંમેશા ભેજવાળી રહે અને ભીની રહે જરૂરી છે સો અર્થવર્મની ચામડીને ભીની રાખવા માટે એની ચામડી ઉપર મ્યુકસનું આવરણ રહેવું જરૂરી છે સો અર્થવર્મની ચામડીને ભીની રાખવા માટે મ્યુકસ એટલે કે શ્લેષ્મનું આવરણ હોવું જરૂરી છે તો એટલા માટે અર્થવર્મ અળસિયું હંમેશા જમીનની અંદર ભીનાશવાળી જમીનની અંદર જ હાજર રહે છે અને નોર્મલી સામાન્ય રીતે એ દિવસ દરમિયાન બહાર નથી આવતું પરંતુ રાત્રિ દરમિયાન જ જમીનની સપાટી ઉપર આવે છે એટલા માટે બાષ્પીભવનની અથવા તો ઇવોપરેશનને લીધે એના ચામડીની ઉપરથી ભેજનું આવરણ ખસીને જાય એટલા માટે તો શ્વસન તંત્રની અંદર અળસિયાનું શ્વસન તંત્ર ફક્ત એની ચામડી દ્વારા જ એનું શ્વસન થઈ શકે છે એટલા માટે એની ચામડી ભીનાશવાળી રહેવી જરૂરી છે એકદમ સામાન્ય પ્રકારનું શ્વસન તંત્ર છે હવે આપણે જોઈશું અળસિયાનું ઉત્સર્જન તંત્ર એટલે કે ધ એક્સક્રિટરી સિસ્ટમ ઓફ અર્થવર્મ એક્સક્રિટરી સિસ્ટમની અંદર એનું જે ઉત્સર્ગ દ્રવ્ય હોય છે એ ઉત્સર્ગ દ્રવ્યની અંદર 50% જેટલું યુરિયા 42% જેટલું એમોનિયા અને 6% જેટલું એમિનો એસિડ અને 2% જેટલા બીજા મોલેક્યુલ્સ આવેલા હોય છે બીજા દ્રવ્યો આવેલા હોય છે અને જે ઉત્સર્જન તંત્ર અવયવો છે એટલે કે એક્સક્રિટરી ઓર્ગન એ એક્સક્રિટરી ઓર્ગન જે છે નેફ્રિડિયા છે ગુજરાતીમાં એને કહેવાય ઉત્સર્ગિકા એ નેફ્રિડિયા આવેલી હોય છે અને આ જે ઉત્સર્ગિકા છે તે એક્ટોડર્મલી ઓરિજિન છે ચામડીના બહારના ભાગમાંથી ઉત્પન્ન થાય છે હવે નેફ્રિડિયા જો આપણે જોઈએ એટલે કે ઉત્સર્ગિકા તો ઉત્સર્ગિકા એ 3 પ્રકારની ઉત્સર્ગિકા હોય છે પહેલી આપણે જોઈએ ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા એટલે કે ત્વચીય ઉત્સર્ગિકાઓ હવે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે દે આર પ્રેઝન્ટ ઓન બોડી વોલ એટલે કે એ લોકોની શરીર દિવાલ ઉપર અળસિયાની શરીર દિવાલ ઉપર ત્વચીય ઉત્સર્ગિકા આવેલી હોય છે એટલા જ માટે એનું નામ છે ત્વચીય ઉત્સર્ગિકા દે આર સ્મોલેસ્ટ ઇન સાઇઝ એ એકદમ નાની ઉત્સર્ગિકા છે અને વી શેપ ઉત્સર્ગિકા છે એ લોકો આકાર એનો વી શેપ હોય છે એમાં નેફ્રોસ્ટોમ અથવા તો ફનલ એબસન્ટ હોય છે જે નોર્મલ સેપ્ટલ નેફ્રિડિયાની અંદર નેફ્રોસ્ટોમ આવેલું હોય છે અથવા તો ફનેલ શેપ આકાર આવેલું હોય છે એની અંદર ટોટલી એબસન્ટ હોય છે એની અંદર આવેલું હોતું નથી અને 200 થી 250 પર સેગમેન્ટ આવેલું હોય એટલે કે એક જ ખંડની અંદર 200 થી 250 જેટલી ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે આ જે ઉત્સર્ગિકાઓ છે તે આર પ્રેઝન્ટ ફ્રોમ થર્ડ સેગમેન્ટ ટુ ધી 128 સેગમેન્ટ એટલે કે ત્રીજા ખંડની અહીંયા આગળ જો આપણે આકૃતિ જોઈએ તો ત્રીજા ખંડથી ચાલુ કરીને 120 જેટલા જો નોર્મલી એક એડલ્ટ અર્થવર્મની અંદર જો ખંડો આવેલા હોય તો ત્રીજા ખંડથી ચાલુ કરીને 120માં એટલે કે છેલ્લા ખંડ સુધી આ ત્વચીય ઉત્સર્ગિકાઓ હાજર હોય છે અને ક્લાઇટેલર રિજિયનની અંદર એટલે કે વલયિકા પ્રદેશ જે અળસિયાનો વલયિકા પ્રદેશ હોય છે
એ વલયિકા પ્રદેશની અંદર એ 6000થી પણ વધારે માત્રામાં હોય છે, હાજર હોય છે. એટલે સૌથી વધારે માત્રામાં નેફ્રિડિયા, જો ત્વચીય નેફ્રિડિયા એટલે કે ત્વચીય ઉત્સર્ગિકા જો હાજર હોય તો એ વલયિકા એટલે કે ક્લાઇટેલર રિજિયનની અંદર હાજર હોય છે. દે આર એક્ઝોનેફ્રિક ઓર એક્ટોનેફ્રિક. ક્યાં તો એના જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ બહારની દિશામાં ઠલવાતા હોય છે અથવા તો આંતરડાની અંદર એ ઠલવાતા હોય છે. એટલે કે ત્વચીય ઉત્સર્ગિકા ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો ગ્રહણ કરીને ક્યાં તો એને સીધે સીધું શરીર દિવાલની બહારની બાજુ ઠાલવે છે અથવા તો કેટલીક જે ઉત્સર્ગિકાઓ છે એને આંતરડાની અંદર ઠાલવે છે. અહીંયા આગળ આકૃતિમાં આપણે જોઈએ તો જે નાના નાના ડોટ્સ બતાવ્યા છે એ બધા ડોટ્સ જે છે એ ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા બતાવે છે, એટલે કે ત્વચીય ઉત્સર્ગિકાઓ જે અળસિયાની શરીર દિવાલમાં હાજર હોય છે એને બતાવે છે. તો પહેલા પ્રકારની જે ઉત્સર્ગિકા આપણે જોઈ એનું નામ છે ઇન્ટેગ્યુમેન્ટરી ઉત્સર્ગિકા અથવા તો ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા અથવા તો ત્વચીય ઉત્સર્ગિકા. હવે બીજા પ્રકારની જો આપણે નેફ્રિડિયા અથવા કે ઉત્સર્ગિકા જોઈએ તો એ ફેરિન્જલ નેફ્રિડિયા છે, ઇંગ્લિશમાં કહેવાય, અને ગુજરાતીમાં એને જોઈએ તો એ કંઠનાલીય ઉત્સર્ગિકા એને કહેવામાં આવે છે. હવે આ જે કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ દે આર પ્રેઝન્ટ ઇન ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ સેગમેન્ટ, એટલે કે એ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર હાજર હોય છે ફેરિન્જલ નેફ્રિડિયા. અહીંયા આકૃતિમાં જો આપણે જોઈએ તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર આ ફેરિન્જલ એટલે કે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ હાજર હોય છે. 100 દે આર પ્રેઝન્ટ ઇન 100 ઇન વન ટફ એન્ડ ટુ ટફ ઇન વન સેગમેન્ટ, એટલે કે આ જે કંઠનાલીય પ્રદેશ છે એ કંઠનાલીય પ્રદેશની અંદર કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ કંઠનાલીય ઉત્સર્ગિકાનું એક આખું બંચ આવેલું હોય છે, પણ એક સેગમેન્ટ એટલે કે એક ખંડની અંદર એવા બે બંચ આવેલા હોય અને એ જે બંને બંચ છે એ કંઠનાલીય પ્રદેશની ડાબી અને જમણી બાજુએ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર ગોઠવાયેલા હોય છે. સો એનો અર્થ એવો થયો કે જો એક બંચની અંદર 100 ઉત્સર્ગિકાઓ હોય તો એવી જ રીતે બે બંચ એટલે કે 200 ઉત્સર્ગિકાઓ હોય છે, અને એવા ત્રણ ખંડ છે તો ત્રણ એટલે કે 4600 જેટલી ઉત્સર્ગિકાઓ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ કંઠનાલીય પ્રદેશની અંદર અળસિયાની અંદર હાજર હોય છે. ના દે ઓપન ઇન એલિમેન્ટરી કેનાલ બાય કોમન ડક્ટ. હવે આ જેટલી પણ ઉત્સર્ગિકાઓ છે અહીંયા આગળ આકૃતિમાં આપણે જોઈએ તો આ જે ડાર્ક રિજન બતાવેલો છે એ ડાર્ક રિજન દરેક ખંડની અંદર આવેલા કંઠનાલીય ઉત્સર્ગિકાઓનું ગૂંચળું બતાવે છે. હવે આની અંદર 100 જેટલી ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે આ એક બંચની અંદર, અને દરેક ઉત્સર્ગિકાઓને એક પોતાની નલિકા હોય છે. હવે 100એ 100 ઉત્સર્ગિકાઓ પોતાની નલિકાઓ ભેગી કરીને એક કોમન ડક્ટ એટલે કે એક સામાન્ય નલિકા બનાવે છે. હવે એ જે સામાન્ય નલિકા બને છે એ સામાન્ય નલિકા જે સામાન્ય નલિકા એ સીધે સીધી એલિમેન્ટરી કેનાલમાં ઠલવાય છે અથવા તો ખુલે છે, એટલે કે એલિમેન્ટરી કેનાલ એટલે કે પાચનતંત્ર, પાચન નલિકાની અંદર એલિમેન્ટરી કેનાલ પાચન નલિકાની અંદર આ જે સામાન્ય નલિકા છે એ ખુલે છે. તો દરેક ખંડમાં એટલે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર કંઠનાલીય પ્રદેશની બંને બાજુએ જે કંઠનાલીય ઉત્સર્ગિકાનું ગૂંચળું આવેલું હોય છે એમાંની દરેક ઉત્સર્ગિકાઓની નલિકા ભેગી થઈને એક એક સામાન્ય નલિકા બનાવે છે, અને દરેકની સામાન્ય નલિકા સીધે સીધી તમે અહીંયા જોઈ શકો છો કે આ જે સામાન્ય નલિકા છે એ સીધી એલિમેન્ટરી કેનાલ એટલે કે પાચન નલિકાની અંદર ખુલે છે. પાચન નલિકાની અંદર એ ખુલે છે એનો અર્થ એવો થયો કે ઉત્સર્ગિકાઓ ઉત્સર્ગ દ્રવ્યો જે કાંઈ પણ ભેગો કરે છે એ શરીરની બહારની બાજુએ સીધો ન ઠલવાતા ક્યાં ઠલવાય છે, તો એ ઠલવાય છે પાચન નલિકાની અંદર, અને ફાઇનલી પાચન માર્ગ દ્વારા એ મળદ્વાર માર્ગે એ શરીરની બહાર ઠલવાશે. એટલે કે મળની સાથે સાથે શરીરનો જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે તે પણ મળની સાથે શરીરની બહાર ઠલવાશે. ઓકે,
દે આર એન્ડોનેફ્રિક સ્પેશિયલી એન્ટેરોનેફ્રિક. એન્ડોનેફ્રિક સ્પેશિયલી એન્ટેરોનેફ્રિક મીન્સ વોટ? એન્ટેરોનેફ્રિક મીન્સ એ પણ એલિમેન્ટરી કેનાલ સાથે જોડાયેલું હોય એટલે એન્ટેરોનેફ્રિક છે, અને એનું ઉદ્ભવ સ્થાન પણ એન્ટેરોનેફ્રિક છે. એલિમેન્ટરી કેનાલની સાથે સાથે જ એની પણ રચના થાય છે. નેફ્રોસ્ટોમ ઇઝ પ્રેઝન્ટ. અહીંયા આગળ નેફ્રોસ્ટોમ પ્રેઝન્ટ છે અને એ ઓપન કહેવાય, એટલા માટે એને ખુલ્લી ઉત્સર્ગિકા કહેવાય. જે આગળ આપણે ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા જોઈ, ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા ત્વચીય ઉત્સર્ગિકા, એ ત્વચીય ઉત્સર્ગિકાની અંદર નેફ્રોસ્ટોમ હાજર છે નહીં. ફનેલ શેપ જે હોવો જોઈએ હાજર નથી, એટલા માટે ક્લોઝ એટલે કે બંધ પ્રકારની ઉત્સર્ગિકા છે. અહીંયા જો આપણે જોઈએ તો ફેરિન્જલ નેફ્રિડિયા, ફેરિન્જલ નેફ્રિડિયાની અંદર નેફ્રોસ્ટોમ હાજર છે એટલા માટે ઓપન ટાઈપ ઓફ ઉત્સર્ગિકા કહેવાય છે અને ઓપન ટાઈપ ઓફ નેફ્રિડિયા કહેવાય. ઓકે, નાવ ટફ ઓફ ધ ફોર સેગમેન્ટ ઓપન ઇન પોસ્ટિરિયર પાર્ટ ઓફ ફેરિંગ્સ. અહીંયા આગળ એનું સ્પેસિફિકેશન છે એટલે કે એની વિશિષ્ટતા કે જે બંચ એટલે કે ઉત્સર્ગિકાનું ગૂંચડું ચોથા ખંડની અંદર હાજર છે એ ક્યાં ખુલે છે? તો કે ફેરિંગ્સ, ફેરિંગ્સ એટલે કે કંઠનાળી, પોસ્ટિરિયર પોર્શન એટલે કે પાછળનો ભાગ. તો ચોથા ખંડની અંદર જે કંઈ પણ બંચ આવેલા છે ઉત્સર્ગિકાના, કંઠનાળીય ઉત્સર્ગિકાના, એ ફેરિંગ્સ કંઠનાળીના પાછળના ભાગમાં ખુલે છે. પાંચમા ખંડની અંદર આવેલી જે કંઠનાળીય ઉત્સર્ગિકાઓ છે દે ઓપન ઇન ધી એન્ટિરિયર પાર્ટ ઓફ ધ ફેરિંગ્સ એટલે કે કંઠનાળીના આગળના ભાગમાં, એન્ટિરિયર પોર્શન એટલે કે આગળનો ભાગ. અને ટફ્ટ ઓફ સિક્સ સેગમેન્ટ ઓપન ઇન ધી બક્કલ કેવિટી, બક્કલ કેવિટી એટલે કે મુખ ગુહા. છઠ્ઠા સેગમેન્ટની અંદર જે કાંઈ પણ બંચ આવેલું છે કંઠનાળીય ઉત્સર્ગિકાનું એ ક્યાં ખુલે છે? તો કે બક્કલ કેવિટી એટલે કે મુખ ગુહાની અંદર ખુલે છે. હવે આપણે આગળ જોઈશું સેપ્ટલ નેફ્રિડિયા, ત્રીજા પ્રકારની ઉત્સર્ગિકા. એ ત્રીજા પ્રકારની ઉત્સર્ગિકા છે એ અળસિયાના શરીરની અંદર જે કાંઈ પણ ખંડો આવેલા છે એ ખંડો દરેક ખંડને જુદા પાડતા પટલની આગળ એ ઉત્સર્ગિકા આવેલી હોય છે, એટલા માટે એને વિટપીય ઉત્સર્ગિકા અથવા તો એને શું કહેવામાં આવે છે? સેપ્ટલ નેફ્રિડિયા કહેવામાં આવે છે. દે આર લાર્જેસ્ટ ઇન સાઇઝ એટલે કે સૌથી મોટી કદમાં સૌથી મોટા પ્રકારની આ ઉત્સર્ગિકા છે એઝ કમ્પેર ટુ ધી ઇન્ટેગ્યુમેન્ટરી નેફ્રિડિયા એન્ડ ફેરિન્જલ નેફ્રિડિયા. ત્વચીય ઉત્સર્ગિકા અને કંઠનાળીય ઉત્સર્ગિકા કરતાં સૌથી વધારે મોટી પ્રકારની ઉત્સર્ગિકા છે. એન્ડ ઇટ ઇઝ હેવિંગ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. એનું જે સ્ટ્રક્ચર છે એટલે કે એનો જે આકાર છે એ આકાર થોડો કોમ્પ્લિકેટેડ છે. પ્રેઝન્ટ આફ્ટર 15 સેગમેન્ટ ઓફ ધ ડી લાફ સેગમેન્ટ. ક્યાં આવેલી છે? તો કે 15મા ખંડથી પછીના ખંડમાં આવેલું હોય. હવે 15મો ખંડ એટલે કે એમ જોવા જઈએ તો 14, 15 અને 16મો ખંડ છે એ વલયિકા પ્રદેશ કહેવાય. અળસિયાની અંદર 14, 15 અને 16મો ખંડ એ વલયિકા પ્રદેશ કહેવાય. તો 15મા ખંડ પછીના ખંડમાં દરેકે દરેક ખંડની અંદર આ જે છે એ વિટપીય ઉત્સર્ગિકા હાજર હોય છે. દે આર પ્રેઝન્ટ ઇન સિલોસેપ્ટા મીન્સ જેટલા પણ ખંડો છે એ ખંડોની વચ્ચે જેટલા પણ પટલો આવેલા હોય એ પટલોના આગળના ભાગમાં આ વિટપીય ઉત્સર્ગિકાઓ ગોઠવાયેલી હોય છે. સો દે આર પ્રેઝન્ટ 80-10 પર સેગમેન્ટ, 80-100 પર સેગમેન્ટ, 80-100 જેટલી એક જ સેગમેન્ટની અંદર આવેલી હોય છે. એન્ડ દે આર એરેન્જ ઇન ટુ રોઝ, બે રોઝની અંદર ગોઠવાયેલી હોય છે. બંને જે રોઝ છે જેટલી પણ એની જે શું કહેવાય એને, જે રો આવેલી હોય, બે રોની અંદર ગોઠવાયેલી હોય. અને બે જે રો છે એ ક્યાં ખુલે છે? કે ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટની અંદર, સુપ્રા ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટ. સુપ્રા ઇન્ટેસ્ટિનલ એટલે કે ઇન્ટેસ્ટિનલ એટલે કે આંતરડા સાથે જોડાયેલું, સુપ્રા ઇન્ટેસ્ટિનલ એટલે કે આંતરડાની ઉપર આવેલી. સો આંતરડાની ઉપર આવેલી ઉત્સર્ગ વાહિનીઓ સાથે જોડાય છે. અને ફાઇનલી ધ એન્ડ ઓફ ધીસ એક્સક્રિટરી ડક્ટ વિલ ઓપન ઇનસાઇડ ધી ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડાની અંદર એ ખુલે છે. નેફ્રોસ્ટોમ પ્રેઝન્ટ, આની અંદર પણ નેફ્રોસ્ટોમ આવેલું હોય છે એટલા માટે ઓપન ટાઈપ છે. અહીંયા આગળ જો આપણે જોઈએ
એરેન્જમેન્ટ ઓફ ધી સેપ્ટલ નેફ્રિડિયા એટલે કે સેપ્ટલને વિટપીય ઉત્સર્ગિકાઓ દરેક ખંડની અંદર કેવી રીતે ગોઠવાયેલી હોય છે એ અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે. આ જે વિટપીય ઉત્સર્ગિકાઓ છે આ એક ગૂંચળું જે બતાવે છે એ એક વિટપીય ઉત્સર્ગિકા બતાવે છે. અને એવી જ રીતે આ જે પટલ છે એમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્રની પાચન માર્ગ જે આવેલો હોય એ પાચન માર્ગની બંને બાજુએ આવી રીતે ઉત્સર્ગે વિટપીય ઉત્સર્ગિકાઓ વિટપ આગળ ગોઠવાયેલી હોય છે. આ જે એક ગૂંચળું બતાવ્યું છે અહીંયા આગળ એ જે ગૂંચળું છે એ એક વિટપીય ઉત્સર્ગિકા બતાવે છે. હવે આ જે દરેક વિટપીય ઉત્સર્ગિકાઓ છે એ વિટપીય ઉત્સર્ગિકાઓની જે ટર્મિનલ નેફ્રિડિયલ ડક્ટ છે એની જે ઉત્સર્ગ વાહિનીઓ છે અંતવાહિની છે એ અનવાહિનીઓ બધી ભેગી મળીને એક સામાન્ય નલિકા બનાવે છે. એને શું કહેવામાં આવે છે? સેપ્ટલ એક્સક્રિટરી કેનાલ એટલે કે વિટપીય ઉત્સર્ગ વાહિની. હવે આ જે વિટપીય ઉત્સર્ગ વાહિની છે કે જે ડાબી અને જમણી બાજુ બંને બાજુએથી અહીંયા આગળ આકૃતિમાં જુઓ તમે બંને બાજુની જે સેપ્ટલ એટલે કે વિટપીય ઉત્સર્ગ વાહિની છે ડાબી અને જમણી બાજુની એ અહીંયા આગળ સુપ્રા ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટની અંદર ખુલે છે. ડાબી અને જમણી બંને માટે એક જુદી સુપ્રા ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટ છે. સુપ્રા ઇન્ટેસ્ટિનલ એટલે કારણ કે એ ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડાની ઉપરની બાજુએ ગોઠવાયેલી છે એટલા માટે એને કહેવામાં આવે છે સુપ્રા ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટ. હવે આ જે સુપ્રા ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટ છે એ પણ એક નાની વાહિની દ્વારા અહીંયા આગળ જો ઉપરના ભાગમાં સુપ્રા ઇન્ટેસ્ટિનલ ડક્ટ આવેલી છે અને આ જે સુપ્રા ઇન્ટેસ્ટિનલ ડક્ટ છે એ નાની વાહિની દ્વારા ક્યાં ખુલે છે? તો કે આંતરડાના પોલાણમાં ખુલે છે. અહીંયા આગળ આંતરડાના પોલાણમાં ખુલે છે એટલા માટે શું થાય છે કે જેટલી પણ વિટપીય ઉત્સર્ગિકાઓ છે એક ખંડની અંદર એ બધી જ વિટપીય ઉત્સર્ગિકાઓ જે ઉત્સર્ગ દ્રવ્ય ભેગા કરે છે એ સુપ્રા ઇન્ટેસ્ટિનલ એક્સક્રિટરી ડક્ટ મારફતે ફાઇનલી ક્યાં આગળ ઠલવાય છે? તો કે ઇન્ટેસ્ટિનલ પોર્શનમાં એટલે કે આંતરડાના ભાગમાં જ ઠલવાય છે. એટલે અહીંયા આગળ પણ જે વિટપીય ઉત્સર્ગિકાઓ છે એનું કોઈ પોતાનું ત્વચાની બહાર અથવા તો શરીર દિવાલની બહાર કોઈ ડાયરેક્ટ ઓપનિંગ નથી હોતું, એ ફાઇનલી આંતરડાની અંદર જ ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવે છે અને આ જે આંતરડાની અંદર ઉત્સર્ગ દ્રવ્યો ઠલવાય છે એ ફાઇનલી મળ દ્વારા